નમસ્કાર ધોરણ ચાર વિષય અંગ્રેજી આજે આપણે અંગ્રેજીમાં હુ વોટ અને હાઉ મેની વિશે સમજૂતી મેળવીશું સૌથી પહેલું છે ડબલ્યુ એચ ઓ હુ સ્પેલિંગને અંગ્રેજીમાં શું બોલાશે હુ તેનું ગુજરાતી થશે કોણ હુ એટલે કે કોણ તો કો હુનો ઉપયોગ ક્યારે થાય તો એક કે તેથી વધારે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે હુ વડે પ્રશ્ન પૂછાય છે કોઈ વ્યક્તિ વિશે આપણને ખબર ન હોય તો તેના વિશે માહિતી મેળવવી હોય તો હુ વડે આપણે પ્રશ્ન પૂછીએ છીએ અહીં આપણને કેટલાક ઉદાહરણ આપેલા છે પહેલું ઉદાહરણ છે હુ ઇઝ યોર ટીચર પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્ન પૂછ્યો છે કે હુ ઇઝ યોર ટીચર હુ એટલે કોણ ઇઝ એટલે છે યોર એટલે તમારા અને ટીચર એટલે શિક્ષક તમારા શિક્ષક કોણ છે તો તો જવાબ કઈ રીતે લખીશું આપણે તો સૌથી પહેલું છે હુ તો હુ ની જગ્યાએ જે શિક્ષક હોય તેનું નામ લખવાનું તો નામ છે મિસ્ટર કેતન પંડ્યા તો સૌથી પહેલા શું કર્યું આપણે કે જ્યાં પ્રશ્નમાં હું છે શરૂઆતમાં તેની જગ્યાએ મિસ્ટર કેતન પંડ્યા એટલે કે જે શિક્ષકનું નામ હોય તે શિક્ષકનું નામ લખવાનું હવે નામનો પહેલો અક્ષર શું કરવાનો કેપિટલ અને સરનેમ એટલે કે અટકનો પણ પહેલો અક્ષર કેપિટલ બીજા નંબર પર ઈજ ક્રિયાપદ લખી જ દેવાનું હવે યોર એટલે કે તમારા આપણા શિક્ષકનું નામ પૂછ્યું છે હું કહું કે તમારા શિક્ષકનું નામ એટલે તમારા થયું બરાબર તો નામ લખ્યું તો અહીંયા યોરની જગ્યાએ આપણા શિક્ષક મારા શિક્ષક એટલે મારાનું શું થાય માય યોરનું શું થઈ જશે માય ટીચરનું ટીચર અને વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ પ્રશ્નો હોય તો પાછા પ્રશ્નાચિહ્ન અને જવાબ લખો વાક્ય હોય તો વાક્ય પૂરું થાય તો પૂર્ણ વિરામ એટલે કે મિસ્ટર કેટન પંડ્યા ઇઝ માય ટીચર મિસ્ટ શ્રી કેતન પંડ્યા મારા ટીચર છે બીજું ઉદાહરણ છે હુ ઇઝ યોર બ્રધર તમારા ભાઈ કોણ છે અથવા તારો ભાઈ કોણ છે તો હુંની જગ્યાએ ફક્ત નામ લખવાનું છે તો હું તેની જગ્યાએ લખીશું રોહન ભાઈનું નામ શું છે રોહન તો લખવાનું રોહન નામનો પહેલો અક્ષર કેપિટલ રોહન બીજા નંબર પર ક્રિયાપદ ઇઝ લખવાનું હવે યોર યોરનું શું થઈ જશે માય તમારો એની જગ્યાએ મારો બ્રધર એટલે કે બ્રધર લખવાનું તો રોહન ઇઝ માય બ્રધર રોહન મારો ભાઈ છે ટૂંકમાં જ્યાં હું પ્રશ્ન હું શબ્દ આવે ત્યાં વ્યક્તિનું નામ લખવાનું છે ત્રીજું એક્ઝામ્પલ છે હુ ઇઝ ટોકિંગ હું એટલે કોણ ઇઝ એટલે છે અને ટોકિંગ એટલે કે વાત કરી રહ્યું છે પાછળ આઈએનજી એનજી લાગ્યું છે એટલે શું થશે ટોકિંગનું વાત કરી રહ્યું છે તો કોણ વાત કરી રહ્યું છે તો તારક ઇઝ ટોકિંગ હુંની જગ્યાએ નામ લખવાનું તો તારક ઇઝ ટોકિંગ તારક વાતો કરી રહ્યો છે અથવા અહીંયા આપણને બીજું ઉદાહરણ જવાબ આપ્યો છે કે વસંત એન્ડ હર્ષ આર હવે જુઓ અહીંયા વસંત અને હર્ષ બે છોકરાઓ આપ્યા છે નામ એટલે અહીંયા ઈજનું શું થઈ જાય આર કેમ કે જ્યારે નામ એક કરતાં વધારે વ્યક્તિની વાત અહીંયા એક જ વ્યક્તિની વાત હતી એટલે ઈઝ આવ્યું પણ અહીંયા એક કરતા વધારે છોકરાઓની વાત કરી છે એટલે શું થઈ જાય ક્રિયાપદ બહુ થઈ જાય એટલે ઈજનું શું થઈ જશે આર અને ટોકિંગનું ટોકિંગ એટલે કે વસંત અને હર્ષ વાતો કરી રહ્યા છે તો આ હતું ડબલ્યુ એચ ઓ હુ એટલે કે કોણ બીજો ટોપ છે આપણો વોટ ડબલ્યુ એચ એ ટી વોટ એટલે કે શું કોઈ વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા અથવા વ્યવસાય વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય અથવા કોઈ વ્યક્તિ શું ક્રિયા કરે છે તેના વિશે જાણવું હોય અથવા તો વ્યક્તિ શું વ્યવસાય કરે છે તેના વિશે માહિતી મેળવવી હોય તો વોટ વડે પ્રશ્ન પૂછાય છે તો આપણે કેટલાક ઉદાહરણ જોઈએ તો પ્રશ્ન છે વોટ ઇઝ મિસિસ નીતા મોદી વોટ એટલે કે શું એટલે કે છે મિસિસ એટલે કે શ્રીમતી નીતા મોદી નીતા મોદી તો શ્રીમતી નીતા મોદી શું છે અહીંયા આપણને એમના વ્યવસાય વિશે પૂછવું છે તો અહીંયા પ્રશ્ન પૂછાય વોટ વડે કે નીતા મોદી શું છે તો નીતા મોદી ટીચર છે એવું મારે કહેવું છે તો જવાબ લખાશે પ્રશ્નમાંથી જે નામ છે વ્યક્તિનું તે શરૂઆતમાં લેવાનું મિસિસ નીતા મોદી બીજા નંબર પર લખવાનું ક્રિયાપદ ઈઝ ત્રીજા નંબર પર મૂકીશું આપણે આર્ટિકલ એમનો જે વ્યવસાય હોય તેના સ્પેલિંગના પહેલાં આલ્ફાબેટના આધારે આપણે એ કે એન આર્ટિકલ મૂકીશું તો અહીંયા ટી છે તો આપણે પેલા પાંચ સ્વર યાદ કરવાના એ ઇ આઈ ઓ અને યુ આ પાંચ સ્વરમાં ટી આવતો નથી પાંચમાંથી આવે તો એ એન અને ના આવે તો ફક્ત એ એટલે આર્ટિકલ એ અને ટીચર છે એટલે કે શિક્ષક છે એટલે ટીચર તો મિસિસ નીતા મોદી ઇઝ અ ટીચર શ્રીમતી નીતા મોદી શિક્ષક છે બીજું ઉદાહરણ છે વોટ ઇઝ શીતલ ડુઈંગ હવે એની ક્રિયા વિશે આપણે જાણવું છે કે શીતલ શું કરી રહી છે એ હાલમાં હમણાં શું કરી રહી છે વોટ એટલે શું ઇઝ એટલે છે શીતલ એટલે શીતલ અને ડુઇંગ એટલે કે ડુ એટલે કરું તો ડુઇંગ એટલે કરી રહી છે તો શીતલ શું કરી રહી છે તો આપણે એની ક્રિયા જાણવી છે કે હમણાં શું કામ કરી રહી છે તો શીતલ જે નામ છે તે શરૂઆતમાં લઈશું આપણે શીતલ બીજા નંબર પર ક્રિયાપદ ઇઝ રીડિંગ વાંચવું રીડ એટલે કે વાંચવું તો શું વાંચી રહી છે અ બુક તો શીતલ ઇઝ રીડિંગ અ બુક શીતલ ચોપ પુસ્તક વાંચી રહી છે એટલે આપણે જોયું ને કે વોટનો ઉપયોગ ક્યારે થાય તો કોઈ વ્યક્તિ વિશે પૂછવું હોય એમની ક્રિયા એટલે કે તેઓ શું કાર્ય કરે છે તેમની ક્રિયા વિશે પૂછવું હોય અથવા તો તેઓ શું કામ કરે છે તેમનો વ્યવસાય શું છે તે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે ત્રીજો ટોપિક છે આપણો હાઉ મેની હાઉ મેની એટલે કેટલા તો કોઈ વ્યક્તિ વસ્તુ ફળ ફૂલ પક્ષી પ્રાણી વગેરેની સંખ્યા શું જાણવા આ બધાની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય છે હાઉ મેની નો ઉપયોગ ક્યારે થાય કોઈ વસ્તુ હોય પ્રાણી પક્ષી ફળ ફૂલ કે કોઈ પણ હોય તેની સંખ્યા કેટલી છે તે જાણવા હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય છે તો આપણે ઉદાહરણ જોઈએ પ્રશ્ન પૂછ્યો છે હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ હાઉ મેની એટલે કે કેટલા અથવા કેટલી સિસ્ટર્સ એટલે કે બહેનો હેવ યુ હેવ એટલે હોવું તારી પાસે હોવું અને યુ એટલે કે તમારી પાસે અથવા તારે તારે કેટલી બહેનો છે બરાબર તો આપણે શું જવાબ આપીએ કે મારે બે છે બેનો છે કે ત્રણ બહેનો છે તો સૌથી પહેલા યુ એટલે કે તમારે કેટલી બહેનો છે તો આપણે આપણો જવાબ આપીશું એટલે લખવાનું આઈ હેવ એટલે કે આઈ એટલે મારી અને હેવ એટલે પાસે આપણે અગાઉ શીખી ગયા હેવ કે હેઝ નોટ શું થાય ની પાસે હોવ એટલે કે આઈ હેવ મારી પાસે કેટલી બહેનો છે ટુ સિસ્ટર્સ ટુ એટલે બે અને સિસ્ટર્સ એટલે બહેનો મારે બે બહેનો છે નંબર ટુ હાઉ મેની બેગ્સ આર ધેર ઓન ધ ટેબલ હાઉ મેની એટલે કેટલા બેગ્સ એટલે કે ઠેલીઓ આર એટલે છે ધેર એટલે ત્યાં ઓન ધ ટેબલ ઓન એટલે ઉપર અને ટેબલ એટલે ટેબલ ત્યાં ટેબલ ઉપર કેટલી ઠેલીઓ છે તો આપણે જવાબ લખવો છે તો જવાબની શરૂઆત થશે ધેરથી ધેર આર ધેર લખવાનું ત્યારબાદ બાજુમાં ક્રિયાપદ આર ધેર આર જવાબ બે હોય તો બે ત્રણ હોય તો ત્રણ જેટલો હોય એટલો લખવાનો તો ધેર આર ટુ બેગ્સ ઓન ધ ટેબલ ત્યાં બે થેલીઓ ટેબલ ઉપર છે તો આપણે સમજૂતી મેળવી હું વોટ અને હાવ મેની વિશે હવે આપણે આગળ અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર છ પ્રશ્નો વાંચી તમારી અને તમારા કુટુંબ વિશે માહિતી લખી વાક્યો પૂર્ણ કરો અહીં આપણને અધૂરી વિગત આપેલી છે આપણે આપણા કુટુંબ વિશેની વિગત અહીં લખવાની છે તો પહેલો પ્રશ્ન છે હુ ઇઝ યોર ફાધર હુ એટલે કોણ ઇઝ એટલે છે યોર એટલે તમારા અને ફાધર એટલે પિતા તમારા પિતા કોણ છે

છે એટલે અહીંયા લખવાનું તમારે તમારા પિતાના નામનો સ્પેલિંગ ચાલો દરેકે પોતાની વિગત અહીં ભરવાની છે નંબર ટુ વોટ ઇઝ યોર ફાધર તમારા પપ્પા શું છે વોટ એટલે શું ઇઝ એટલે છે યોર એટલે તમારા અને ફાધર એટલે પિતા તો તમારા પિતા શું છે અહીંયા શું હતું તમારા પિતા કોણ છે એટલે કે કોણ વડે પ્રશ્ન પૂછાય હુ વડે એટલે વ્યક્તિનું નામ આવે શું આવે વ્યક્તિનું નામ જ્યારે પણ હુ વડે પ્રશ્ન પૂછાય ત્યારે વ્યક્તિનું નામ આવે હવે વોટ ઇઝ યોર ફાધર તમારા પિતા શું છે એટલે કે આપણા પિતા શું વ્યવસાય કરે છે તે અહીંયા લખવાનું છે તો માય ફાધર ઇઝ અ બ્લેન્ક મારા પિતા ખાલી જગ્યા છે પોલીસ મેન હોય તો પોલીસ મેન ડોક્ટર હોય તો ડોક્ટર એન્જિનિયર હોય તો એન્જિનિયર ક્લર્ક હોય તો ક્લર્ક એમ્પ્લોય કર્મચારી હોય તો એમ્પ્લોય બરાબર તમારા પિતા જે વ્યવસાય કરતા હોય ત્યાં અહીંયા તમારા પિતાનો વ્યવસાય લખવાનો છે કોઈના પિતા ટેલર હોય તો દરજી હોય તો ટેલર લખવાનું નંબર થ્રી હુ ઇઝ યોર મધર તમારા તમારી માતા કોણ છે એટલે અહીંયા પણ હું વડે પ્રશ્ન પૂછાયો છે તો અહીંયા માતા વિશે વિગત લખવાની છે તો માતાનું શું લખવાનું અહીંયા નામ લખવાનું તમારા મમ્મીનું જે નામ હોય ભાવના બેન હોય તો ભાવના વર્ષા વર્ષાબેન હોય તો વર્ષાબેન રીટાબેન જે નામ હોય તે નામ તમારે અહીંયા અંગ્રેજીમાં સ્પેલિંગમાં લખવાનું નામનો પહેલો અક્ષર કેપિટલ કરવાનું વોટ ઇઝ યોર મધર વોટ એટલે શું ઈઝ એટલે છે યોર એટલે તમારા અને મધર એટલે માતા તમારા તમારી માતા શું છે કોઈના મમ્મી જોબ કરતા હોય તો જોબ વિશે લખવાનું ટીચર હોય તો ટીચર નર્સ હોય તો નર્સ કોઈના મમ્મી ઘર ઘરમાં જ કામ કરતા હોય નોકરી ના કરતા હોય તો એમને લખવાનું હોમ મેકર એટલે કે ગૃહિણી આપણા જ ઘરમાં આપણી મમ્મી કામ કરે તો એને કહેવાય હોમ મેકર એટલે કે ગૃહિણી માય મધર ઇઝ અ હોમ મેકર પણ જો કોઈની મમ્મી નોકરી કરતી હોય તો એ મુજબ તમારે અહીંયા વિગત ભરવાની ચાલો હાઉ મેની બ્રધર્સ હેવ યુ કાઉન્સમાં એસ કેમ આપ્યો છે કે કોઈનો એક ભાઈ હોય એટલે બ્રધર વધારે હોય તો બ્રધર્સ તો આઈ હેવ ખાલી જગ્યા બ્રધર્સ કોઈનો એક હોય તો વન લખવાનું ટુ હોય તો ટુ થ્રી હોય તો થ્રીનો સ્પેલિંગ જેટલા ભાઈ તમારે હોય એનો સ્પેલિંગ સંખ્યા લખવાની હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ તો આઈ હેવ ખાલી જગ્યા સિસ્ટર્સ તો તમારે જો સિસ્ટર્સ કોઈને ભાઈ ના હોય તો ન લખવાનું કોઈને બેન ના હોય તો આઈ હેવ નો સિસ્ટર્સ અથવા આઈ હેવ ટુ સિસ્ટર્સ અથવા આઈ હેવ વન સિસ્ટર એટલે જે પ્રમાણે પોતાની વિગત ભરવાની છે એટલે ના હોય તો ન લખવાનું એક હોય તો વન લખવાનું ટુ હોય તો બે એટલે એ મુજબ સંખ્યા લખવાની ચાલો હુ ઇઝ યોર બ્રધર તમારો ભાઈ કોણ છે તો અહિયાં લખવાનું ભાઈનું નામ બરાબર અને હુ ઇઝ યોર સિસ્ટર તમારી બહેન કોણ છે તો લખવાનું બહેનનું નામ નામનો પહેલો અક્ષર કેપિટલ આગળ પ્રશ્ન છે પ્રશ્ન નંબર સાત ઉદાહરણ પ્રમાણે ચિત્ર જોઈ પ્રશ્નોના જવાબ લખો અહીંયા આપણને ચોરસમાં ચિત્ર આપ્યું છે બાજુમાં તેમના પ્રશ્ન આપ્યા છે ચિત્ર આધારિત આપણે પ્રશ્ન લખવાના છે તો એક ઉદાહરણ છે અહીંયા ચિત્ર છે શિક્ષકનું બોર્ડ પણ છે અને ટેબલ પણ છે અને શિક્ષક ભણાવી રહ્યા છે એટલે ચિત્ર છે ટીચરનું પ્રશ્ન પૂછ્યો છે હુ ઇઝ અ ટીચર ટીચર કોણ છે બરાબર તો અહીંયા આપણને કાઉન્સમાં અહીંયા જુઓ ચિત્રની અંદર નામ પણ આપેલું છે તો ગીતાબેન ઇઝ અ ટીચર વોટ ઇઝ ગીતાબેન ગીતાબેન શું છે તો સૌથી પહેલા આપણે લખીશું ગીતાબેન બાજુમાં ક્રિયાપદનો ઇઝ ક્રિયાપદ ત્રીજા નંબર પર આર્ટિકલ અને ચિત્ર જોવાનું ચિત્ર શાનું છે ટીચરનું તો ટીચરનો સ્પેલિંગ ચાલો નીચેનો પ્રશ્ન આપણે લખીએ પહેલા સૌથી પહેલા તો આપણે ચિત્ર ઓળખવાનું ચાલો ચિત્ર શેનું છે ખેડૂતનું અને અહીંયા નીચે નામ શું આપેલું છે રામજી ભાઈ ચિત્ર ખ્યાલ આવી ગયું હવે પ્રશ્ન જોઈએ હુ ઇઝ અ ફાર્મર ફાર્મર એટલે કે ખેડૂત તો ખેડૂત હુ એટલે કોણ ઇઝ એટલે છે અને ફાર્મર એટલે ખેડૂત ખેડૂત કોણ છે કોણ છે નામ પૂછ્યું છે હું વડે પ્રશ્ન પૂછે એટલે વ્યક્તિનું શું આવે નામ આવે તો જવાબ લખવાની શરૂઆત કેવી રીતે કરવાની તો હુંની જગ્યાએ જે વ્યક્તિનું નામ આપણને આપેલું છે તે આપણે સૌથી પહેલા લખીશું તો નામનો પહેલો અક્ષર લખીશું કેપિટલ રામજીભાઈનો સ્પેલિંગ અહીંયા આપણને આપી દીધો છે તો લખવાનું રામજીભાઈ ચાલો હું જગ્યાએ આપણે વ્યક્તિનું નામ આપ્યું છે તે લખું બીજા નંબર પર લખવાનું ક્રિયાપદ ઇઝ પછી આર્ટિકલ અ એ ફાર્મર બેઠું લખી દેવાનું એટલે તમને સૌથી પહેલા પ્રશ્ન પછી વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ એટલે જ્યારે હુ વડે પ્રશ્ન પૂછાય તો શું કરવાનું હુ ઇઝ યોર હુ ઇઝ અ ફાર્મર ખેડૂત કોણ છે તો અહીં આપણને વ્યક્તિનું નામ આપેલું છે તો હું અડે પ્રશ્ન પૂછાય તો પહેલા વ્યક્તિનું નામ લખવાનું તો રામજીભાઈ પછી આખું વાક્ય બેઠું ઇઝ અ ફાર્મર ઇઝ અ ફાર્મર રામજીભાઈ ખેડૂત છે એટલું યાદ રાખવાનું કે હું અડે પ્રશ્ન પૂછાયો છે એટલે સૌથી પહેલા એમનું નામ આવશે ચાલો વોટ ઇઝ રામજીભાઈ વોટ એટલે શું ઇઝ એટલે છે રામજીભાઈ એટલે રામજીભાઈ રામજીભાઈ શું છે નામ તો આપણને ખબર છે કે રામજીભાઈ છે પણ તેઓ શું છે તો આપણને ચિત્રમાં આપ્યું છે શું છે તેઓ ખેડૂત એમના વ્યવસાય વિશે પૂછ્યું છે એટલે તેઓ ખેડૂત છે તો ને અંગ્રેજીમાં કહેવાય ફાર્મર તો લખવાનું સૌ હવે જવાબ લખવાની શરૂઆત કેવી રીતે કરવાની તો સવાલમાંથી સૌથી પહેલા આપણે તેમનું નામ લખીશું તો નામનો અક્ષર પહેલો કેપિટલ તો લખવાનું રામજીભાઈ સૌથી પહેલા જવાબ લખવાની શરૂઆત કેવી રીતે કરવાની સવાલમાંથી જે વ્યક્તિનું નામ આપ્યું છે તે આપણે સૌથી પહેલા લખીશું લખું રામજીભાઈ બીજા નંબર નંબર પર પર લખવાનું ક્રિયાપદ ઇઝ ત્રીજા મૂકવાનો આર્ટિકલ તો આર્ટિકલ આપણે કેવી રીતે મૂકીશું તો સૌથી પહેલા જોવાનું કે રામજીભાઈ શું છે તો ખેડૂત છે ખેડૂતને અંગ્રેજીમાં શું કહેવાય ફાર્મર આપણને અહીંયા ઉપર આપેલું જ છે ફાર્મર ફાર્મર નો પહેલો અક્ષર શું થાય એફ એફ પેલા પાંચ આવતો નથી તો ના આવે તો ફક્ત આર્ટિકલ ચલો ફક્તિંગ અહીંયા આપેલો છે તો એફ એ આર એમ ઇ આર રામજીભાઈ ઇઝ અ ફાર્મર રામજીભાઈ ખેડૂત છે બીજું ચિત્ર છે એમાં છોકરો ચિત્ર બનાવી રહ્યો છે એટલે કે રંગ પૂરી રહ્યો છે અને તેનું નામ નીચે આપ્યું છે દર્શન પ્રશ્ન છે ઇઝ એન આર્ટિસ્ટ આર્ટિસ્ટ એટલે કે કલાકાર કોણ છે નામ આપણને આપેલું છે તો કોણ છે કલાકાર દર્શન યાદ રાખવાનું કે હું વડે પ્રશ્ન પૂછાય તો પહેલા જ પ્રશ્નમાં વ્યક્તિનું નામ આવે તો લખવાનું દર્શન હુની જગ્યાએ આપણે શું લખ્યું વ્યક્તિનું નામ આપણને અહીંયા આપેલું છે નામનો પહેલો અક્ષર કેપિટલ બીજા નંબર પર લખી દેવાનું ક્રિયાપદ ઇઝ ત્રીજા નંબર પર મૂકવાનો આર્ટિકલ બેઠું જ લખ અહીંયા હું હુની જગ્યાએ નામ લખો પછી તમારે બેઠું જ લખવાનું છે અને આર્ટિસ્ટ એટલે આર્ટિસ્ટ એટલે કે કલાકાર તો જવાબ થશે દર્શન ઇઝ એન આર્ટિસ્ટ દર્શન કલાકાર છે વોટ ઇઝ દર્શન વોટ એટલે શું ઇઝ એટલે છે અને દર્શન એટલે દર્શન દર્શન શું છે શું પૂછ્યું છે સવાલ દર્શન શું છે તો દર્શન આર્ટિસ્ટ છે આપણે એ સવાલમાં કીધું ને આર્ટિસ્ટ કોણ છે તો દર્શન આર્ટિસ્ટ છે તો જવાબ કઈ રીતે લખીશું તો સવાલમાંથી સૌથી પહેલાં વ્યક્તિનું નામ લઈશું તો વ્યક્તિનું નામ આપેલું છે દર્શન તો સવાલમાંથી આપણે સૌથી પહેલાં લખીશું દર્શન સવાલમાંથી શું લીધું આપણે નામ લીધું દર્શન પહેલો અક્ષર કેપિટલ બીજા નંબર પર લખવાનું ક્રિયાપદ ઈસ ત્રીજા નંબર પર મૂકવાનો આર્ટિકલ હવે આર્ટિસ્ટનો સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય છે એ તો એ પેલા પાંચ સ્વરમાં આવે છે એ ઈ આઈ ઓ અને યુ તો એ પાંચ સ્વરમાં આવતો હોય તો એ એન આર્ટિકલ એટલે એ એન અને આર્ટિસ્ટ નો સ્પેલિંગ એ આર ટી આઈ એસ ટી આર્ટિસ્ટ દર્શન કલાકાર છે આગળ ચિત્ર છે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છોકરાઓ ભણી રહ્યા છે હાવ મેની ગર્લ્સ આર ધેર હાવ મેની એટલે કે કેટલા ગર્લ્સ એટલે કે છોકરીઓ આર એટલે છે અને ધેર એટલે ત્યાં ત્યાં કેટલી છોકરીઓ છે ઓપ્શન આપણને અહીંયા આપેલું છે ધેર આર થ્રી ગર્લ્સ ધેર આર ટુ ગર્લ્સ તો આપણે ચિત્રમાં દેખાય છે એક અને બે કેટલી છોકરીઓ છે બે તો જવાબ આવશે ધેર આર ટુ ગર્લ્સ અથવા અહીંયા જવાબ ના આપ્યો હોય તો કઈ રીતે બનાવવાનો તો સવાલમાંથી સૌથી પહેલાં આપણે લખીશું ધેર પહેલો અક્ષર કેપિટલ તો લખું ધેર એની બાજુમાં લખવાનું ક્રિયાપદ આર ધેર આર હવે સંખ્યા લખવાની તો કેટલી છોકરીઓ છે ટુ તો લખવાનું ટુ અને પછી લખવાનું ગર્લ્સ જી આઈ આર એલ એસ ગર્લ્સ ત્યાં બે છોકરીઓ છે અને છેલ્લું ચિત્ર છે હાઉ મેની બોઇઝ આર ધેર હાઉ મેની એટલે કે કેટલા બોઈઝ એટલે કે છોકરાઓ આર એટલે છે અને ધેર એટલે ત્યાં ત્યાં કેટલા છોકરાઓ છે તો ચિત્રમાં ગણો એક બે અને ત્રણ આપણી પાસે ઓપ્શન છે ધેર આર થ્રી બોઇઝ અને ધેર આર ટુ બોઇઝ તો જવાબ આવશે થ્રી બોઇઝ તો સવાલમાંથી આપણે સૌથી પહેલાં લખીશું ધેર તો લખવાનું ટી એચ ઇ આર ઈ ધેર બીજા નંબર પર ક્રિયાપદ આર ધેર આર પછી સંખ્યા લખવાની ત્રણ છે એટલે થ્રી અને પછી બોઇઝ કે ગર્લ્સ જે આપ્યું છે તે ધેર આર થ્રી બોઇઝ બોયસ પણ આપણને સવાલમાં આપી દીધું છે ત્યાં ત્રણ છોકરાઓ છે વિદ્યાર્થી મિત્રો તમારું આ વિડીયોનું લેસન છે પેજ નંબર પચાસ પર આપેલી આ વિગત તથા પેજ નંબર પચાસ પર આપેલી વિગત તમારે નોટબુકમાં લખવાની રહેશે તથા પેજ નંબર બાવન પર આપેલ પ્રશ્ન નંબર સાત પણ તમારે નોટબુકમાં લખવાનો રહેશે ચિત્રની જગ્યાએ તમારે વ્યવસાય એટલે નામ લખી દેવાનું ખેદૂત અને નીચે રામજીભાઈ એ મુજબ બાકીના ચિત્રોનું પણ લખવાનું રહેશે તથા સ્વાધ્યે સ્વાધ્યાય પોથીમાં પણ દર્શાવ્યા મુજબ પૂરવાનું રહેશે